चलो विद्यार्थी मित्रों, धोरण 12 रसायण विज्ञान चैप्टर नंबर 5 जे हवे पछी आपणे एग्जाम मां पण लेवानुं छे एना आपणे 8 लेक्चर पूरा कर्या। छेल्ले आपणे जिओलाइट वडे आकार वर्णात्मक उद्दीपन एवुं समझ्यां। हवे आपणे वात करवानी छे लेक्चर नंबर 9 मां उत्सेचक उद्दीपन એટલે કે ઉત્સેચક દ્વારા પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે છે અથવા તો ઉત્સેચક પહેલા તો કોને કહેવાય એ સમજવાનું છે। તો ભાઈ ઉત્સેચક એટલે નવીન કાંઈ નથી, આપણે પ્રયોગશાળામાં કે ઉદ્યોગમાં જે પ્રક્રિયા કરી એને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। પણ જીવંત સજીવોમાં જે પ્રક્રિયા થતી હોય એટલે કે આપણા પ્રાણીઓના શરીરમાં કે વનસ્પતિમાં એને કહેવાય જૈવ રાસાયણિક પ્રક્રિયા। ટૂંકમાં સજીવના શરીરમાં જે પ્રક્રિયા થતી હોય એને કહેવાય જૈવ રાસાયણિક પ્રક્રિયા। અને આ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં જે પદાર્થ વધારો કરે એને ઉદ્દીપક ન કહેતા એને કહીએ છીએ ઉત્સેચક એન્ઝાઇમ। ઉદ્દીપકને કેટાલિસ્ટ કહેવાય, ઉત્સેચકને શું કહેવાય એન્ઝાઇમ। તો સમજો ટૂંકી વ્યાખ્યા મેં લખી છે કે જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા જૈવિક પદાર્થોને જ શું કહેવાય ઉત્સેચક। ફરી એકવાર, જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરતા જૈવિક પદાર્થોને ઉત્સેચક કહે છે। તો શું છે આ ઉત્સેચક? આપણા શરીરમાં આવ્યા ક્યાંથી? તો કે ઉત્સેચક એ નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજનો છે। કેટલાક ઉત્સેચક આપણા શરીરમાં બને છે, કેટલાક ખોરાક દ્વારા આવી જાય છે, પણ એ નાઇટ્રોજન યુક્ત જટિલ કાર્બનિક સંયોજન છે। તે વનસ્પતિ અને પ્રાણી દ્વારા જ ઉત્પન્ન થાય। ક્યાં ઉત્પન્ન થાય છે? વનસ્પતિ અથવા પ્રાણીના શરીરના શરીરમાં જ બને છે। બીજી વાત, તે ખૂબ જ ઊંચા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન સંયોજન છે। ભાઈ પ્રોટીન નાઇટ્રોજનના જ બનેલા હોય એટલે એમ કહેવાય કે ઉત્સેચક છે ખૂબ ઊંચા આણ્વીય દળ ધરાવતા 10 લાખથી 1 કરોડ ગ્રામ પ્રતિ મોલની હદમાં એના અણુભાર હોય એટલે બહુ ઊંચા આણ્વીય દળ ધરાવતા પ્રોટીન છે। પણ ઉત્સેચક ખૂબ જ અસરકારક હોય એટલે કે પ્રક્રિયાના વેગમાં અનેક ગણો વધારો કરે છે। ઉદ્દીપક તો એની સામે કઈ નથી, ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં આપણી ટેક્સ્ટ બુકમાં નથી પણ જાણકારી માટે મેં લખ્યું છે 10^8 થી 10^20 ગણો વધારો કરે। સમજો બરોબર, કેટલો? 10^8 થી 10^20 ગણો વધારો કરે। મતલબ હું નાનમ નાની એની રેન્જ લઉં 10^8, તો 10^5 એ લાખ થાય, 10^6 એ 10 લાખ, 7 એ કરોડ ને 8 એ 10 કરોડ થાય। તો એનો મતલબ એવો કે જો કોઈ પ્રક્રિયા 10 કરોડ કલાકમાં પૂરી થતી હોય, કેટલી? 10 કરોડ કલાક, અને આ ઉત્સેચક નાખો એટલે 1 કલાકમાં પૂરી। એટલે એમ કહેવાય કે લગભગ આ ઉત્સેચક વગર પ્રક્રિયા શક્ય જ નથી। તો આવી તો ઘણા બધા ઉત્સેચક આપણા શરીરમાં છે, તો પ્રક્રિયાના વેગમાં 10^8 થી 10^20 ગણો શું કરે છે વધારો કરે, એટલે કહેવાય બહુ જ અસરકારક ઉદ્દીપકો છે। પ્રાણી તથા વનસ્પતિના શરીરમાં થતી મોટા ભાગની પ્રક્રિયા ઉત્સેચક દ્વારા જ ઉદ્દીપિત થાય છે। આપણા શરીરમાં મોટા ભાગની પ્રક્રિયા, આપણે ખાઈએ છીએ ત્યારે જુદા જુદા પદાર્થોનું પાચન થાય, એમાંથી એના સ્વરૂપો બદલા, બધી પ્રક્રિયા છે એ ઉત્સેચક દ્વારા જ થાય છે। આથી ઉત્સેચકોને જૈવ રાસાયણિક ઉદ્દીપક કીધા છે। શું કહેવાય? જૈવ રાસાયણિક, બાયોકેમિકલ કેટાલિસ્ટ, એન્ઝાઇમ ઇઝ અ બાયોકેમિકલ કેટાલિસ્ટ, જૈવ રાસાયણિક ઉત્સેચક છે, કારણ કે ક્યાં કામ કરે છે? જૈવ રાસાયણિક પ્રક્રિયામાં।
तो मोटा भागना उत्सर्जक आपणे शुद्ध स्वरूपे मेळवो હોય તો મેળવી શકાય, પણ જે જીવંત પ્રાણીઓના કોષો છે એ કોષોની અંદર જે પ્રોટીન છે એમાંથી તમે એનું સ્ફટિકીકરણ કરી મેળવી શકો છો। પણ 1969 થી કેટલાક ઉત્સેચક છે પ્રયોગશાળામાં સંશ્લેષણથી પણ બનાવી શકાયા છે। એના પહેલા તો એવું જ હતું કે ક્યાં બનતા હતા, સજીવના શરીરમાં। તો આ થઈ ઉત્સેચકની પ્રાથમિક માહિતી। પણ એક બીજી મહત્વની, ઉત્સેચક જે ને બહુ વિશિષ્ટ હોય। વિશિષ્ટ એટલે શું? તો કે એક પ્રક્રિયામાં જે ઉત્સેચક કામ કરતો હોય એ બીજી પ્રક્રિયામાં કઈ કામ ન આવે। જેમ કે યુરિયાનું જળ વિભાજનમાં યુરિયા જ ઉત્સેચક હોય, સેલ્યુલોઝના પાચનમાં સેલ્યુલેઝ ઉત્સેચક હોય, તો યુરેઝની જગ્યાએ સેલ્યુલોઝ નો ચાલે, સેલ્યુલોઝની જગ્યાએ યુરેઝ નો ચાલે, એ પોતપોતાનું જ કામ કરે। અને બીજી વાત કહી દઉં કે ઉત્સેચકના નામની ખાસિયત શું, તો કે જે પદાર્થ ઉપર અસર કરતો હોય ને એના નામની પાછળ મોટા ભાગે એસ લગાડેલું હોય। યુરિયા ઉપર અસર કરે તો યુરેઝ, સેલ્યુલોઝ ઉપર અસર કરે સેલ્યુલેઝ, પ્રોટીન ઉપર અસર કરે પેપ્ટાઇડ અથવા પેપ્ટેડ, આવા નામ આપ્યા હોય। માલ્ટોઝ ઉપર અસર કરે માલ્ટેઝ, અથવા એ જે પ્રક્રિયામાં અસર કરતા હોય, જેમ કે હાઇડ્રોલિસિસ પ્રક્રિયામાં અસર કરતા હોય તો હાઇડ્રોલિસેસ કહેવાય, ઓક્સિડેશન પ્રક્રિયામાં અસર કરે ઓક્સિડેઝ, રિડક્શન પ્રક્રિયામાં કામ કરતો હોય રિડક્ટેઝ, તો આ રીતે એના નામકરણ હોય છે। આપણે બહુ ખાસ નામ ચોપડીમાં છે એટલા યાદ રાખવાના। ખાંડનો વ્યુત્ક્રમણ આવી ગયું છે એકવાર, એટલે ખાંડમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે ઇન્વર્ટ શર્કરા બનાવવાની છે। ખાંડનું જળ વિભાજન નહીં કહેવાય, તો એમાં ઇન્વર્ટ શર્કરા બનાવે છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ। કોણ બનાવે? ઇન્વર્ટેઝ ઉત્સેચક, આ એરા ઉપર લખાણી બધા ઉત્સેચક છે। તો પેલો ઉત્સેચક કયો? ઇન્વર્ટેઝ। એવી રીતના ગ્લુકોઝનું આથવણ કરીને ઇથેનોલ દારૂ બનાવો હોય, દારૂ, તો એમાં કયો ઉત્સેચક છે? જાઇમેઝ ઉત્સેચક। બીજો સ્ટાર્ચ, સ્ટાર્ચનું જળ વિભાજન કરીને એમાંથી માલ્ટોઝ બને છે, તો એમાં ડાયાસ્ટેજ ઉત્સેચક છે। એવી જ રીતે માલ્ટોઝનું જળ વિભાજન કરી ગ્લુકોઝ બને તો એમાં માલ્ટેજ ઉત્સેચક વપરાય। એવી રીતના યુરિયાના જળ વિભાજનમાં યુરેજ ઉત્સેચક એમોનિયા અને CO2 બને। મહત્વની વાત કે આપણા શરીરમાં હોજરી એટલે જઠર, જઠરમાં પ્રોટીન જાય, એ પ્રોટીનનું પેપ્ટાઇડમાં કોણ રૂપાંતર કરે? તો કે પેપ્સિન ઉત્સેચક। અને એ જો પ્રોટીન આપણા શરીરમાં હોજરીમાં ન પચે, આંતરડામાં જાય, તો આંતરડામાં પ્રોટીનમાંથી ડાયરેક્ટ એમિનો એસિડ બની જાય। પ્રોટીન છે એમિનો એસિડના જ બનેલા હોય, એમિનો એસિડ છે પેપ્ટાઇડ બંધથી જોડાય, એટલે ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, પોલીપેપ્ટાઇડ ને છેલ્લે પ્રોટીન બને। તો અહીંયા પ્રોટીન છે એનું ડાયરેક્ટ એમિનો એસિડમાં જે કોણ ઉત્પેશ, કયો ઉત્સેચક રૂપાંતર કરી દેશે? તો કે પેનક્રિયાટિક ટ્રિપ્સિન, એ ઉત્સેચકનું નામ શું છે? ટ્રિપ્સિન, જે પેનક્રિયાઝમાંથી સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય, એટલે એને કહેવાય પેનક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક। એ શું કરે છે? તો કે આંતરડામાં પ્રોટીન જાય, જે પ્રોટીન સમજો જઠરમાં ન પહોંચ્યું હોય આંતરડામાં જાય, અને આંતરડામાં એને ડાયરેક્ટ એમિનો એસિડમાં રૂપાંતર થાય। અને બીજી સિમ્પલ વાત કે આપણે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા છે, એ પણ કુદરતી ઉત્સેચક લેક્ટોબેસિલી, આ બેક્ટેરિયાનું નામ છે, એ બેક્ટેરિયા એક પ્રકારના ઉત્સેચક છે, એ દૂધમાંથી શું બનાવે છે? દહીં। તો આથી ઉત્સેચક, તો ઉત્સેચક દ્વારા પ્રક્રિયાના વેગમાં વધારો થાય એને કહેવાય ઉત્સેચક ઉદ્દીપન। ચલો આટલું જોઈ લેજો। ચાલો ત્યાર પછી અગત્યનો પ્રશ્ન, ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાની લાક્ષણિકતાઓ સમજાવો। તો ભાઈ ઉત્સેચક ઉદ્દીપન એટલે કે ઉત્સેચક વડે ઉદ્દીપન પ્રક્રિયા છે, તેની કાર્યક્ષમતા, કાર્યક્ષમતામાં અદ્વિતીય છે।
કે ઉત્સેચક દ્વારા જે પ્રક્રિયાનો વેગ વધે છે એવો આ દુનિયામાં બીજા કોઈથી એટલો વેગ વધતો નથી. એટલે એમ કીધું છે કે અદ્વિતીય કાર્યક્ષમતા જેને ખૂબ જ વિશિષ્ટ છે, આપણે એની લાક્ષણિકતાઓ જે ક્રમમાં સમજતા જાય તો પેલું ખૂબ જ સક્રિયતા એમ ટૂંકમાં લખું છું. કેટલી સક્રિયતા હોય તો કે ઉત્સેચકનો એક અણુ 10,00,000 પ્રક્રિયકનું નિપજમાં પ્રતિ મિનિટ રૂપાંતર કરી શકે છે. બોલો, ખાલી ઉત્સેચકનો એક અણુ હોય એ એક મિનિટમાં 10,00,000 પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર કરી દે એટલી સક્રિયતા છે. એટલો ઝડપી વેગમાં શું કરે છે, વધારો કરે છે. ચલો ત્યાર પછી ઉચ્ચતમ વિશિષ્ટતા મેં તમને કીધું હતું આગળ એને એ જ વાત ફરી કે બહુ જ વિશિષ્ટ હોય. એક પ્રક્રિયામાં જે ઉત્સેચક કામ કરે બીજી પ્રક્રિયામાં હાવ ન કામ. યુરિયાના પાચનમાં યુરેઝ જ જોઈએ, સેલ્યુલોઝના પાચનમાં સેલ્યુલેઝ જોઈએ, બીજો કોઈ ચાલે જ નહીં. એટલે કે ખૂબ જ ઉચ્ચતમ વિશિષ્ટતા ધરાવે છે. ત્રીજો અનુકૂળતમ તાપમાન એ વધુ સક્રિય હોય છે. અનુકૂળતમ તાપમાન કોને કહેવાય પેલા સમજો, તો કે ઉત્સેચક જે તાપમાને પ્રક્રિયાના વેગમાં મહત્તમ વધારો કરે, મેક્સિમમ વધારો કરે એ તાપમાન એનું અનુકૂળ તાપમાન. જે તાપમાને ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં મેક્સિમમ વધારો કરી શકવાની ક્ષમતા ધરાવે એ તાપમાનને ઉત્સેચક માટે કેવું કહેવાય, અનુકૂળ તાપમાન. મોટા ભાગના ઉત્સેચકમાં 298-310 કેલ્વિનના તાપમાનમાં વેગ વધારવાની ક્ષમતા મેક્સિમમ. એનાથી નીચું તાપમાન જાય તો ઉત્સેચક નબળો પડી જાય, વેગ બહુ વધારી શકે નહીં. આનાથી ઊંચું તાપમાન જાય તો એ ઉત્સેચકનો, એટલે જ આપણે દૂધને ફ્રીજમાં મૂકી દઈએ તો એ બગડવાની જે પ્રક્રિયા છે એનો વેગ ઘટી જાય. આપણા શરીરમાં તાવ આવે ત્યારે આપણા શરીરમાં ઘણી બધી જૈવ રાસાયણિક પ્રક્રિયા જે વેગથી થવી જોઈએ એ ન થાય, ધીમી પડી જાય. એટલે પહેલું તો આપણે અશક્તિ આવે. કેમ, તો કે તાપમાન વધારે છે, જે ઉત્સેચક દ્વારા આપણને ઉર્જા મળવાની છે પ્રક્રિયા જે થતી હતી એ પૂરતી નહીં થાય. એટલે અમુક તાપમાનના ગાળામાં જ ઉત્સેચક સક્રિય હોય એને શું કહેવાય, અનુકૂલન તાપમાન. ચોથું અનુકૂળ પીએચ. ઓકે, ઉત્સેચક અમુક પીએચના ગાળામાં જ વધુ સક્રિય રહી શકે. એનાથી નીચી કે વધારે ઊંચી પીએચ હોય તો ઉત્સેચક હરખું કામ કરે નહીં. આ પીએચ છે 5-7 પીએચનો ગાળો આપણો, યાદ રાખજો. આની વચ્ચેની પીએચ હોય તો જ ઉત્સેચક સારું કામ કરે, નકર બિચારો વેગ વધારે પણ બહુ વધારી શકે નહીં. ચાલો ત્યાર પછી પાંચમું છે ઉત્સેચક. હવે બે વાત છે, એક ઉત્સેચકની સાથે સહ ઉત્સેચક હોય અને બીજું ઉત્સેચક ઉત્તેજક હોય. ઉત્સેચક ઉત્તેજક અને ઉત્સેચક સહ ઉત્સેચક, સમજો બરોબર. તો કે કેટલાક પદાર્થ એવા હોય કે એ પદાર્થ ઉત્સેચક સાથે જોડાય તો જ આ ઉત્સેચક છે સક્રિય બને. તો ઉત્સેચક છે એને સક્રિય કરવો, જો કાર્બનિક પદાર્થ હોય તો એને આપણે સહ ઉત્સેચક કહેવાય. કો એન્ઝાઇમ બાયોલોજીમાં આવે તમારે એને શું કહો તમે, કો એન્ઝાઇમ.
જેમ કે આપણા શરીરમાં મોટા ભાગના ઉત્સેચક છે ને પ્રોટીનના બનેલા છે, પણ આપણે ખોરાકમાં ડોક્ટરને બધા કહેતા હોય કે તમારે વિટામિન ખાવું જોઈએ, વિટામિન ન હોય તો ન ચાલે. આ કોરોના છે તો વિટામિન સી ઉપર બહુ ભાર મૂકે છે, તો એનું કામ શું? તો કે વિટામિન છે એ આપણા શરીરમાં કાંઈ કામ નથી કરતું સીધું, પણ એ વિટામિન છે એ સઉત્સેચક છે, એ આપણા શરીરમાં જે પ્રોટીન ભાગ છે ઉત્સેચક, બાયોલોજી કદાચ તમે ડીપમાં ભણતા હશો કે જે પ્રોટીન ભાગ છે એને એપો એન્ઝાઇમ કહેવાય, અને એની આરે કો એન્ઝાઇમ જોડાય એટલે સંપૂર્ણ એન્ઝાઇમ બને, અને એન્ઝાઇમ એટલે ઉત્સેચક, અને પ્રક્રિયાના વેગમાં અનેક ગણો વધારો કરે. તો આવા સહ ઉત્સેચક પદાર્થ છે, ઉત્સેચક સાથે હોય તો પ્રક્રિયા વેગમાં અનેક ગણો વધારો કરી શકે, પણ આનું અલ્પ પ્રમાણ જ જરૂર બને છે. કેવું જરૂર? એટલે વિટામિન આપણા શરીરમાં બહુ અલ્પ પ્રમાણમાં જરૂરી છે, બહુ વધારે નહીં સારું. ડોક્ટરની સલાહ વગર કે વિટામિન માપ્યા વગર વિટામિનના ટીકડા ખવાય નહીં. હા, ખોરાક દ્વારા મળતો લીંબુ પીવાય, એમાંથી જો એટલો વિટામિન સી મળે, કારણ કે જરૂર હોય એટલું બનાવી લે આપણું શરીર, પણ તમે ડાયરેક્ટ વિટામિન સીની ટેબ્લેટો ખાઓ તો એ લાંબા ગાળે અને વધારે પ્રમાણ થઈ જાય તો નુકસાન કેમ કરે? કે આપણે વિટામિન જે આપણા શરીરમાં જરૂર મુજબના ખોરાક મારફતે આવતા હોય થોડા ઘણા બનતા હોય, પણ જો તમે બહારથી લેવા માંડો એટલે આપણું શરીર છે એ માંડી વરે કે હવે ભાઈ આ બહારથી જ આવે, શું કામ ખોટી મહેનત કરવી, પછી બનાવવાનું બંધ. પછી તમે જ્યારે બહારથી ન લ્યો ટેબ્લેટ મારફતે, આપણા શરીરમાં બનતું બંધ થઈ ગયું ત્યારે આડઅસર. એટલે બિનજરૂરી ન લેવા, ડોક્ટરની સલાહ વગર વિટામિન ગમે તેમ ઠપકારવાનું નહીં. ચલો, તો આ જ્યાં સઉત્સેચક. હવે બીજું જે ઉત્સેચક ઉત્તેજક, તો ખાસ કરીને કેટલાક અકાર્બનિક ઘટકો, કે અકાર્બનિક ઘટકો છે ઉત્સેચક આરે જોડાય તો ઉત્સેચક છે ના પ્રક્રિયાના વેગમાં શું થાય? વધારો. ખાસ કરીને એને પ્લસ આયન, સીઓ ટુ પ્લસ આયન, સોડિયમ, કોબાલ્ટ, મેંગેનીઝ, કોપર, આ બધા છે એવા ધાતુ આયન છે કે જે આપણા પદાર્થ આપણા શરીરમાં એની જરૂર છે, એ ઉત્સેચક આરે જોડાય ત્યારે ઉત્સેચકના વેગમાં શું કરે છે? વધારો. આપણા શરીરમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક છે, એમાઇલેઝ એ એને સોડિયમ ક્લોરાઇડ ખાવ એટલે એમાં જે એને પ્લસ આયન છે એની હારે જોડાય અને ઉદ્દીપિત થાય એટલે એ પ્રક્રિયાના વેગમાં અનેક ગણો વધારો કરે, ખૂબ જ સક્રિય બને છે. તો આ બે વાત છે. છેલ્લો મુદ્દાની વાત કરી દઉં, ઉત્સેચક નિરોધકો અથવા એને ઉત્સેચક વિષ પણ કહેવાય. તો જેમ કેટલાક પદાર્થ ઉત્સેચકના સક્રિયતામાં વધારો કર્યો એમ એવા કેટલાય પદાર્થ હોય કે જે ઉત્સેચક છે એની સક્રિયતામાં ઘટાડો કરે છે, એ ઉત્સેચકને ઝેરીકરણ કરી નાખે, ઉત્સેચકને વિષ થઈ જાય, એટલે ઉત્સેચક જે સરખું કામ કરી શકે નહીં. તો આવા ઘણા પદાર્થો છે ઉત્સેચકને અવરોધે છે, એટલે કે ઉત્સેચકની ઉદ્દીપન પ્રક્રિયા કરવાની ક્ષમતા, વેગ વધારવાની ક્ષમતા છે એ ઘટાડે છે, એવા પદાર્થને ઉત્સેચક નિરોધકો અથવા શું કહેવાય? ઉત્સેચક વિષ. જેમ કે આપણા શરીરમાં આપણે ઘણીવાર કોઈ બીમાર હોય અને ઔષધ એટલે ડ્રગ્સ દવા લીધી હોય, પણ આપણે નહીં કહેતા રિએક્શન આવ્યું, એ રિએક્શન આવું એટલે શું? તો કે દવાનો અમુક ઘટક જેણે આપણા શરીરની જે ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયા હતી તે ઉત્સેચકને અસર કરી ગયો, એટલે ઉત્સેચક દ્વારા જે પ્રક્રિયા થતી તે હવે નથી થતી એટલે આપણે રિએક્શન આવે છે. તો એ જે ઔષધોના બિનજરૂરી ભાગ છે દવાની અંદર, એ ઉત્સેચક નિરોધકોનું કામ કરે છે. સમજાઈ છે આટલું? તો આ ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતા. ચાલો હવે આપણે સમજીએ ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પ્રક્રિયા કેવી રીતે થાય, એટલે કે ઉત્સેચક ઉદ્દીપનની ક્રિયાવિધિ
उत्सेचक उद्दीपन क्रियाविधि केवी रीते प्रक्रिया थाय तो समझो उत्सेचक छे ए कणो स्वरूपे होय सूक्ष्म कणो पण उत्सेचक ना कणो छे कलेल कणो आपणे आगळ समजो बहु सूक्ष्म कणो छे एनी सपाटी छे खरबचड़ी होय खाचा खुची वाली होय अथवा छिद्र वाली होय कोनी सपाटी समझो उत्सेचक ना कणो नी सपाटी सूक्ष्म छिद्र वाली होय પણ એના છિદ્રના આકાર એ ખૂબ ચોક્કસ હોય એ છિદ્ર જ્યાં ઉત્સેચકની સપાટી પર જ્યાં છિદ્ર હશે ખાંચા એને ઉત્સેચકના સક્રિય સ્થાન કહેવાય શું કહેવાય સક્રિય સ્થાન તો સમજો આ એક ઉત્સેચક મેં દોર્યો છે બહુ સિમ્પલ આકૃતિ દોરી આ એક આખો ઉત્સેચક છે પણ એમાં જે આ ખાંચો છે એ ઉત્સેચકનું સક્રિય સ્થાન છે તો સમજો કે ઉત્સેચક કણો છે ની સપાટી પર ઘણા છિદ્ર હોય છે અને આ છિદ્ર લાક્ષણિક આકાર એટલે ચોક્કસ આકારના હોય અને જ્યાં છિદ્ર છે ત્યાં મતલબ એનો એવો થાય કે ત્યાં સક્રિય અણુઓના ઘટકો જેવા કે એમોનિયા કાર્બોક્સિલિક એસિડ થાયોહાઇડ્રાઇડ ઓએચ આવા સમૂહ જોડાયેલા હોય ક્યાં અહીંયા એ સમૂહ સાથે અન્ય પદાર્થના અણુ આવીને જોડાઈ શકે છે આ તો આપણી એક કલ્પના છે પણ ખરેખર ઉત્સેચકનો જે કણ છે એની પાસે જ્યાં છિદ્ર છે ત્યાં આવા સક્રિય ક્રિયાશીલ સમૂહ અંદર હાજર છે જે પ્રક્રિયકના અણુ આવે છે એને પોતે આકર્ષી લે છે આ દરેક છિદ્ર અથવા સ્થાન છે એને ઉત્સેચકનું શું કહેવાય સક્રિય કેન્દ્ર કહેવાય હવે આ સક્રિય કેન્દ્ર સાથે પ્રક્રિયાર્થી કે જેની પાસે અધસ્તર છે સમજો આ મારો હાથ છે એનો આ પંજો છે આ ઉત્સેચક છે આ ઉપરનો હાથ છે એ આવે છે એના જે મારા આંગળા છે એ શું કહેવાય આ ઉત્સેચક એનો આ પંજો એ સક્રિય સ્થાન આ બીજો હાથ એનો પંજો અને આખો પંજો ને પ્રક્રિયાર્થી કહેશું પણ એના આંગળા એટલે અધસ્તર એ જ્યારે એકબીજાની નજીક આવે ત્યારે બરોબર બંધ બેસતા ગોઠવાય છે તો ઉત્સેચકના સક્રિય સ્થાન નજીક પ્રક્રિયાર્થીનું અધસ્તર આવે ત્યારે એ બે એકબીજા સાથે ચોક્કસ આકર્ષણ બળથી જોડાય કેવા આકર્ષણ બળ હોય કાંઈની વચ્ચે હાઇડ્રોજન બંધ હોય અથવા દ્વિધ્રુવી આકર્ષણ બળ હોય છેલ્લે કાંઈ ન હોય તો વાન્ડરવાલ્સ આકર્ષણ એના દ્વારા એકબીજા સાથે જોડાય પણ આની અંદર કોણ ગોઠવાય તો કે એને બરોબર બંધ બેસતો આકાર હોય એવો જ અધસ્તર ગોઠવાય ગમે આવી શકે નહીં અને તાળા કૂચીનો સિદ્ધાંત કહેવાય કે જેમ યોગ્ય તાળાની અંદર યોગ્ય ચાવી દાખલ થાય તો જ એ તાળું ખુલવાની પ્રક્રિયા થાય લોક એન્ડ કી મોડલ તો લોક એન્ડ કી મોડલ એટલે બરોબર બંધ બેસતો આકાર વાળો અધસ્તર આવે તો જ આની અંદર જોડાય નકર જોડાય નહીં એટલે જ આપણે કહીએ ને ઉત્સેચક ખૂબ વિશિષ્ટ ગમે તે ગમેમાં કામ કેમ નથી આવતા તો કે દરેકમાં આકાર જુદા હોય એટલે એક ઉત્સેચકમાં જે આકાર હોય બીજામાં કામ ચાવી નામ નોર્મલી શેપ આપને હરખા લાગે પણ દરેક ચાવી દરેક તાળા માટે જ બનેલી હોય કારણ કે જે એકાબીજાને લાગે નહીં એમ દરેક ઉત્સેચક એ ચોક્કસ પ્રક્રિયામાં જ કામ લાગે તો ઉત્સેચક અને પ્રક્રિયાથી પહેલા બે જોડાઈ જાય એટલે આ મધ્યવર્તી અવસ્થા બની જેમાં બંધ બેસતું બેસી ગયું એને મધ્યવર્તી સંયોજન કહેવાય અથવા એ બહુ સક્રિય હોય એટલે એને કહેવાય સક્રિય ક્રોત સંકીર્ણ ત્યારબાદ એનું વિઘટન થાય ઉત્સેચક હતો એવો ને એવો પાછો મળ્યો આના જેવો જેવો પ્રક્રિયકના બે ટુકડા થઈને નિપજ બની ગયા એટલે નિપજ બની પાછા છૂટા પડી જાય તો આ રીતે ઉત્સેચક કામ કરે છે તો બે તબક્કામાં જાય પહેલો તબક્કો એ એટલે એન્ઝાઇમ ઉત્સેચક ને એસ એટલે સબસ્ટ્રેટ પ્રક્રિયાથી એ એટલે એન્ઝાઇમ ઉત્સેચક એ બે એકબીજા સાથે જોડાય એ એસ મધ્યવર્તી સંયોજન બન્યું પહેલો તબક્કો ધીમો હોય પછી તો તરત આ મધ્યવર્તી સંયોજનનું વિઘટન થયું એન્ઝાઇમ હતો એવો ને એવો પાછો મળ્યો
સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાથી પ્રક્રિયા કરી પી એટલે પ્રોડક્ટ નિપજમાં રૂપાંતર થાય છે. તો આ રીતે ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયા કરે છે. પણ આ કેટલો ઝડપી થાય કે આ એક અણુ એક મિનિટમાં આવા 10,00,000 અણુનું આવી નિપજમાં રૂપાંતર. તો એ કેટલી ઝડપથી પ્રક્રિયા થતી હશે એ કલ્પના કરજો. તો અહીંયા આપણો ઉત્સેચક વાળો ટોપિક પૂરો થાય છે. બીજી એક વાત, ટેક્સ્ટબુક ની અંદર હવે પછીનો મુદ્દો છે ઉદ્યોગોમાં ઉદ્દીપન. એમાં એક કોષ્ટક છે જેમાં જુદી જુદી પ્રયોગશાળામાં અથવા ઉદ્યોગોમાં થતી પ્રક્રિયાઓ, હેબર વિધિથી એમોનિયાનું ઉત્પાદન છે, પછી એક પ્રક્રમ આપણે ઓસ્વાલ્ડ પ્રક્રમથી નાઇટ્રિક એસિડનું ઉત્પાદન આપણે ભણવાનું છે, સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદનની સંપર્ક વિધિ. તો એની ખાલી જે પ્રક્રિયાઓ છે તમારે જોઈ લેવાની છે. બરોબર, અહીંયા આપણો અડધો પાઠ પૂરો થાય. નેક્સ્ટ લેક્ચરથી આપણે કલીલમાં જવાનું છે. આ પાઠ પણ બે ભાગમાં વેચાયેલો. હવે નવો પોર્શન ચાલુ થશે, સેકન્ડ પાર્ટ્સ, એ આખો કોલિલ કોલોઈડ ઉપરનો છે. બરોબર, આટલું સમજી વિચારી અને વ્યવસ્થિત તૈયારી કરી લખવાની. બે વાર લખીને પાકું કરવાનું છે, ભૂલાય નહીં. ચાલો આટલું રાખો.